ઓફ વડોદરા. વડોદરા શહેરના રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં ઇસ્કોન મંદિરના પરમ પૂજ્ય નિત્યાનંદ સ્વામીજી શ્રી બાસુ ઘોષદાસજી મુખ્ય મહેમાન રહ્યા હતા. આ પ્રસંગે રોહિત સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહારાજશ્રીએ યુગલ યુવતીઓને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રદેશના ડેડિકેટ સમાજના આગેવાન ગુણવંતભાઈ પરમારે ખાસ હાજરી આપી હતી. ગુણવંતભાઈ પરમારે કહ્યું હતું કે આ સમૂહ લગ્ન નથી, દરેક સમાજના લોકો સમૂહ લગ્ન કરે અને સમૂહ લગ્નમાં જોડાય તેવી અપીલ કરી હતી. વડોદરા શહેર જિલ્લા આયોજિત નવયુવાન ચેરિટી ટ્રસ્ટના નેજા હેઠળ સમૂહ લગ્ન અહીંયા ઇસ્કોન મંદિરમાં પ્રારંભમાં રાખ્યા છે અને એની અંદર વડોદરા શહેર જિલ્લાના રોહિત સમાજ તેમજ અન્ય સમાજ સાથે રાખીને આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે સમાજની અંદર દીકરી દીકરા અને સામૂહિક રીતે સમાજના યોગદાન બીજા સમાજના યોગદાનથી આ લગ્ન કરીને એ પ્રભુતામાં પગલાં મૂકે એ આશીર્વાદ લેવા માટે સમાજના આગેવાનો કાર્યક્રમ વર્ષો ત્યાં કરતા આવ્યા. તમારું વડોદરા શહેર જિલ્લા અને ગુજરાતના પ્રદેશ સમિતિના કોંગ્રેસ પક્ષના ડેલિગેટ માજી મંત્રીશ્રી અને વડોદરા શહેર જિલ્લા સંત શિરોમણી રિલિજિયસ સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે જ્યારે મને આમંત્રણ આપ્યું છે ત્યારે વર્ષોથી હું 1980થી સતત સમાજની સેવા કરતો આવ્યો છું, કરું છું અને આજે પણ સમાજ મારું હૃદય છે. હું હંમેશા સમાજને સાથે રાખીને ચાલવાનો આગેવાન છું અને ઇતર સમાજ સાથે પણ મારા એટલા સામાજિક અને રાજકીય અને વ્યવહારિક વ્યવહારો છે જેને અનુલક્ષીને આજે પણ મારી ફરજનો ભાગ છે કે આવા નવ દંપતીને આશીર્વાદ આપવા આવવું જોઈએ, જેના ભાગરૂપે આજે હું અહીંયા પધાર્યો છું.